મને એક્ચુઅલી અમ્બિલિકલ હરણિયાનો પ્રોબ્લેમ હતો. કાલે મારી સર્જરી થઈ લેપ્રોસ્કોપિક હરણિયાની, અને બે કલાકમાં જ મારું ચાલવાનું ને બધું સ્ટાર્ટ થઈ ગયું છે. અત્યારે બી મને કંઈ દુખાવો છે નહીં, અને હું ચાલી શકું છું. આજે છ મહિના પછી હું ટોટલી બધી જ વસ્તુઓ એઝ અ નોર્મલ રૂટીનમાં કરી શકું છું, ઇવન એક્સરસાઇઝ બી કરી શકું છું, અને કોઈ જાતની તકલીફ નથી. મારું નામ રવિ વાઘેલા, મારી ઉંમર 38 વર્ષ છે. મને એકચ્યુઅલી અમ્બિલિકલ હરણિયાનો પ્રોબ્લેમ હતો, એટલે મેં ઇન્ટરનેટ પર સર્ચ કર્યું અને અમદાવાદની અંદર મને બેસ્ટ એક ચિરાગ ઠાકર એનો કોન્ટેક્ટ થયો હતો. પછી મેં એમની કન્સલ્ટેશન લીધું અને ડૉક્ટરે મને લેપ્રોસ્કોપિક હરણિયા ઓપરેશનની સલાહ આપી. બુધવારે મેં પ્લાન કર્યું ઓપરેશન, અને બુધવારે સવારે 10 વાગે એડમિટ થયો. પછી એડમિટ થયા પછી 1 વાગે મારું ઓપરેશન છે એ સ્ટાર્ટ થયું, અને 4 વાગે ઓપરેશન કમ્પ્લીટ થયું. પછી મને 2 કલાક સુધી પાણી કશું આપ્યું નહીં. પછી 1 કલાક પછી મને પાણી થોડું આપ્યું, એના પછી થોડી વાર પછી મને સૂપ આપ્યું, અને પછી મેં થોડું વોકિંગ કર્યું, અને 9 વાગે મેં મારું જમવાનું લીધું. અને આજે બીજો દિવસ થયો, પણ એટલો ખાસ કંઈ દુખાવો છે નહીં, અને હવે મને અત્યારે રજા આપે છે. હેલો, 1 વીક પહેલાં મારી લેપ્રોસ્કોપિક અમ્બિલિકલ હરણિયાની સર્જરી થઈ હતી, અને આજે અઠવાડિયા પછી હું બધી જ એક્ટિવિટી કરી શકું છું, અને બધી જ લાઈક રૂટીન ડાયટ પર આવી ગયો છું, અને કોઈ પણ જાતનો દુખાવો બી નથી, અને કોઈ પણ જાતની બીજો પ્રોબ્લેમ બી નથી. તો ક્યારે પણ લાઈક મને નોર્મલ રૂટીનમાં છું. મારું નામ રવિ વાઘેલા છે, અને જેવું જણાવ્યા પહેલાં લાઈક મહિના પહેલાં મારી લેપ્રોસ્કોપિકની હરણિયાની સર્જરી થઈ હતી. આજે 1 મહિના બાદ લાઈક કમ્પ્લીટલી નોર્મલ છે, કોઈ પણ પ્રકારનો દુખાવો નથી, અને બધી જ હું એક્ટિવિટી કરી શકું છું, લાઈક કાર ચલાવી શકું છું, અને નોર્મલ રૂટીનમાં આવી ગયો છું. કોઈ ખાસ એવું પ્રોબ્લેમ જેવું છે. પહેલાં જણાવ્યા મુજબ 3 મહિના પહેલાં મારી લેપ્રોસ્કોપિક હરણિયાની સર્જરી થઈ હતી, પણ આજ 3 મહિના પછી મને કશો જ પ્રોબ્લેમ નથી. અત્યારે હું સારી રીતે હરીફરી શકું છું, ઇનફેક્ટ લાઈક નાની મોટી એક્સરસાઇઝ બી કરી શકું છું, અને ટોટલી બધી રીતે નોર્મલ છે. તો કોઈ પ્રોબ્લેમ જેવું નથી 3 મહિના થયા. 6 મહિના પહેલાં મારી લેપ્રોસ્કોપિક હરણિયા અમ્બિલિકલ હરણિયાની સર્જરી થઈ હતી. આજે 6 મહિના પછી હું ટોટલી બધી જ વસ્તુઓ એઝ અ નોર્મલ રૂટીનમાં કરી શકું છું, ઇવન એક્સરસાઇઝ બી કરી શકું છું, અને કોઈ જાતની તકલીફ નથી. આજે હું સરને બતાવવા આવ્યો હતો, અને સરે બી બધું ચેક કર્યું, ઓકે છે, નોર્મલ છે, તો કોઈ પ્રોબ્લેમ નથી.